नमस्कार ओक्षित, आपनु स्वागत करूं जीरोवर कार्यक्रम में। जीरोवर कार्यक्रम एटले के एवो कार्यक्रम के जे कार्यक्रम में एक सब्जेक्ट नक्की करता होईए छे, त्यारबाद ए सब्जेक्ट ने रिलेटेड जुदा जुदा एक्सपर्ट्स ने बोलावता होईए छे, डिबेट करता होईए छे, चर्चा करता होईए छे अने तेवो ज प्रयत्न ज्यारे आज करवा जई रह्या छे त्यारे आजना सब्जेक्ट पर सीधो आऊं छुं। आजना सब्जेक्टनुं टाइटल लेवामां आव्युं छे नहीं चाले गुंडागर्दी। जे एक्ट इम्पोज करवामां आव्यो छे गुजरातमां, एनाथी गुंडागर्दी करनार जे असामाजिक तत्वों से एना माटे 10 वर्षनी सख्त कैदनी सजा और 50,000 रूपया दंडनी सजानी जोगवाई करवामां आवी छे। खरेखर आ एक्ट जे इम्पोज करवामां आव्यो छे एनाथी गुंडागर्दी अने जे असामाजिक तत्वों छे अने जे एक्टिविटीज छे नेगेटिव एना पर क्या कंट्रोल करी शकाशे, असामाजिक तत्वोने प्रोपर वे पर लाई शकाशे, आवा अनेक सवालों छे। मारी जोड़े हाल चर्चा में उपस्थित है किशन सिंह सोलंकी के जो बीजेपी ने रिप्रेजेंट करते, साथ जयवंत पंड्या के जो राजकीय विश्लेषक है, बाबू मांगू के जो कांग्रेस ने रिप्रेजेंट करते। आप तमामनु स्वागत है। जयवंत भाई, सौथी पहला हूँ आपनी पासे आवीश। आ कायदो क्या लावामां मोडू कर्युं, आपणे पहला लावानी जरूर हती अने लाया तो खरेखर आनाथी असामाजिक तत्वों पर नियंत्रण आवशे के केम, आपनो शुं मत छे? पहली बात तो ये है कि कायदानो एटलो अभ्यास એટલા માટે નથી, કારણ કે કાયદો છે અમલમાં આવે અને પછી કેટલો એનો સુચારુ અમલ થાય છે એના ઉપરથી જ આપણે એની સમીક્ષા કરી શકશું। પણ પ્રશ્ન એ છે કે રાજ્યમાં ગુંડાગીરી વધી છે અને એના માટે તો કાયદો લાવવામાં આવ્યો હશે, સરકારનો સ્વીકાર કરે કે ન કરે, પણ આ કાયદો લાવવામાં આવ્યો એનો અર્થ એ થયો કે ગુંડાગીરી વધી છે। અને આજે જો તમે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ સાથે સંકળાયેલા પરિમલ નથવાણીનું ટ્વીટ જુઓ તો તમને થશે કે આ વાત સાચી છે, કારણ કે એણે એક એસપી ઉપર આક્ષેપ કર્યો છે અને એમાં એમણે કહ્યું છે કે મને ખબર નથી કે સાચું છે કે ખોટું છે, પણ આક્ષેપ એવો છે કે સમાધાન કરી લેતા હતા કેસમાં જે તત્વો હતા અસામાજિક તત્વો સાથે। એટલે એ પ્રકારનો આક્ષેપ હોય તો સરકારે એની તપાસ કરવી જોઈએ, કારણ કે બહુ ગંભીર આક્ષેપ છે। અને જો કાયદા લાવવામાં આવશે પણ પોલીસ જ જો રક્ષક જ ભક્ષક બની જશે, જે રીતે આપણે મુંબઈમાં મહારાષ્ટ્રમાં જોઈ રહ્યા છીએ કે કંગના રાણાવત છે એની ઓફિસને તોડી પાડી, પણ એની પડખે જ જે મનીષ મલ્હોત્રા ફેશન ડિઝાઇનર છે એની ઓફિસ છે એને 7 દિવસની નોટિસ આપી, એની સામે હજુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। બીજા અનેક એવા કાર્યાલયો છે કે પેલું છે બાંધકામો છે એની સામે કોઈ પગલા લેવામાં નથી આવ્યા। આજે દીપિકા પદુકોણને એનસીબી જાય ત્યાં સુધીની સિક્યુરિટી આપવામાં આવી છે, પણ જે પેલી બળાત્કારનો જે આક્ષેપ કરે છે પાયલ ઘોષ, એની ફરિયાદ લેવામાં 4-4 દિવસ લાગે છે। એટલે આ બધે જ આવું છે। હું મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર છે એટલા માટે નથી કહેતો કે અહીંયા ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલા માટે નથી કહેતો, વાત થાય છે સરકારની દાનતની ને પોલીસની દાનતની। ઘણીવાર એવું હોય છે કે પોલીસ છે સરકારને ન ગાંઠતા હોય, અથવા સરકારના જો કાન ખુલ્લા ન હોય, એનું જે તંત્ર એવું ન હોય તો એને ખબર પણ નથી હોતી ને અધિકારીઓ છે કે પછી પોલીસ વાળા છે પોતાની રીતે ભ્રષ્ટાચાર કરી જતા હોય। આપણે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એ પણ જોઈએ છે કે એસીબીના જે છટકા છે અથવા તેના દરોડા છે એમાં ઘણા બધા આવા અધિકારીઓ પણ પકડાઈ રહ્યા છે। એટલે જે કળિયુગ છે, ગુના થઈ રહ્યા છે, એ વાત આ જે કાયદો છે એના દ્વારા આડકતરો સ્વીકાર છે, પણ એની સામે એક આશ્વાસન છે કે ભાઈ કાયદો લાવવામાં આવ્યો છે, પણ હવે એ સરકાર ઉપર નિર્ભર કરે છે કે કાયદાનો સખત અમલ કરે। અને બીજું કે જે પોલીસ અધિકારી હોય, જે હવાલદાર હોય, નીચેની રેન્કના હોય, એ ભ્રષ્ટાચાર કરી અને અસામાજિક તત્વોને છાવરે લઈ, એ ખાસ જોવામાં આવે। ઓકે, ફાઇન। બાબુભાઈ, હું આપની પાસે આવવા માંગીશ। હાલાકી આપ તો ક્યાંક લીગલ જોડે પણ જોડાયેલા છો, આ પોતે ધારાશાસ્ત્રી છો, એટલે ક્યાંક આ કાયદાનો અભ્યાસ આપે વધુ કર્યો હશે ને બહુ નજીકથી કર્યો હશે, એટલે હું આશા રાખું કે મને પ્રોપર આન્સર મળશે, નહીં કે રાજકીય પક્ષ તરીકે કે રાજનીતિની પાર્ટીને રિપ્રેઝન્ટ કરી હશો એ અંગે એ તરફથી હું નથી પૂછી રહ્યો। મારો સવાલ એ છે કે ખરેખર આ કાયદો લાવવાથી લીગલને જોઈ, લોને જોઈ આપણે વાત કરવામાં આવે તો ખરેખર આના ઇમ્પ્લિમેન્ટેશનથી ક્યાંક અસામાજિક તત્વો ઉપર નિયંત્રણ આવશે કે આમાં પણ છટકબારી રાખી છે? કાયદા સુધારવાથી જો કાયદાનો અમલ થતો હોય તો કોઈ એન્ફોર્સિંગ એજન્સીની જરૂરત ના પડે। કાયદા સુધારવાથી દેશમાં કે રાજ્યમાં રામરાજ્ય આવી જશે અને લોકો કાયદાનું પાલન કરશે ને હવે કોઈ ગુંડો જ નહીં હોય એવું માનવું ભૂલ ભરેલું છે. કોઈ રાજકીય ક્ષિતિજમાં દુનિયામાં કોઈ જગ્યાએ એવું બનતું નથી ને બને પણ નહીં. તમારે વારંવાર કાયદાઓ સુધારવા પડી રહ્યા છે. અવારનવાર કાયદાઓમાં વધારેમાં વધારે સ્ટ્રિગ્નન્ટ એટલે કઠણ વ્યવસ્થાઓ કરવી પડે છે. એ એવું નથી બતાવતું કે આ તમારો કાયદાનું જે વ્યવસ્થા છે એમાં તમારા જે કાયદાઓ છે એ પૂરતા નથી અથવા તો એ કાયદાનો પૂરતો અમલ થઈ શકતો નથી, જેથી તમારે ગુંડાધારા લાવવો પડ્યો, ગુજકોક લાવવો પડ્યો, તમારે પાસામાં ચેન્જ કરવું પડે. હમણાં તો નવું નીકળ્યું છે કે તમે માસ્ક પહેર્યા વગર જાઓ અને તમે પોલીસ સામે થાવ તો 188માં તમને તમારી સામે પાસા થાય અને બોર્ડ પણ એપ્રુવ કરે. આ એક સિસ્ટમની કઠણાઈ છે. મારા બે અસીલને મારે છોડાવવા પડ્યા કે જેને સરપંચે એમ કીધું હોય કે આ બહેનોને તમે ગાળાગાળી ના કરો પોલીસવાળાને, તો એની સામે 188 કરે અને એની 88 કરીને બીજા દિવસેમાં પાસા કરે. અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કાયદાનો અમલ કરતા હોય અને જેને ખબર હોવી જોઈએ કે હું કયા કાયદાનો અમલ કરું છું, એ ટીવીમાં અને છાપામાં જેને બહુ મોટો સૂર્ય ચંદ્રક મેળવો હોય એવો દેખાડો કરે કે મેં બહુ મોટા ગુંડાને પકડી લીધો છે. એટલે આ જે દિશા જઈ રહી છે એ કંઈક ખોટી દિશા જઈ રહી. આ કાયદામાં એટલા બધા લૂપહોલ્સ છે કે આ કાયદાનો અમલ કરતા કોઈ સામાન્ય નાગરિકના ગુંડા કરતા સામાન્ય નાગરિકોનો વધારે દંડા છે. એક બે વાત તમને કહું, કાયદામાં કેટલીક ડેફિનેશનો આપી છે કલમ 2માં. હવે એમાં ગુંડો એટલે કોણ, તો કે એના 12 ક્રાઇટેરિયા આપ્યા છે, નહીં 16 ક્રાઇટેરિયા આપ્યા છે, અને એ એવા વાહિયત છે કે તમારી સામે જુગાર ધારામાં ₹200નો જુગાર રમતા હોય તો તમને ગુંડા ધારામાં લાગુ પાડી દે. તમે પ્રોહિબિશનમાં 50 ml દારૂ પીતા પકડાઈ જાઓ તો પણ તમે ગુંડા ધારામાં એની ડેફિનેશનમાં આવી જાઓ. સામાન્ય નાગરિકમાં ધારો કે તમે કોઈ સ્પામાં ગયા હોય અને ભરાઈ ગયા હોય અને હની ટ્રેપમાં તમે આવી ગયા હો તો પણ તમે ગુંડા થઈ જાઓ. આવી લૂઝ ડેફિનેશન કરવાથી પોલીસનું રાજ વધશે, ઘટશે નહીં. આનાથી કાયદાની પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય. ને જો સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ જો કાયદામાં હોય તો એની 16 નંબરનો જે ક્લોઝ છે, ઇન્ડલ્જિંગ ઇન ક્રાઇમ ધેટ ઇમ્પેક્ટ સિક્યોરિટી ઓફ સ્ટેટ, પબ્લિક ઓર્ડર ઓર એવન ટેમ્પો ઓફ લાઈફ. એટલે તમે નાનું એવું કૃત્ય કરો અને પોલીસવાળા એમ કે આનાથી અહીંયા પબ્લિક જતી હતી ને એના મગજ એની શાંતિનો ભંગ થઈ ગયો છે એટલે તમે ગુંડા થઈ ગયા. ઓકે, આવું કોઈ દિવસ કોઈ દુનિયાના કાયદામાં ન હોઈ શકે. Indulging in a crime that impacts security of state, public order, સમજી ગયા આપણે, પણ even tempo of a life. એટલે તમે 5 જણા માણસો છે એને એમ લાગે કે મને બીક લાગી ગઈ, અથવા 5 જણા ઉભા હોય કે ભાઈ તું શું કરે છે, એટલે પોલીસ વાળાને એમ થઈ ગયું કે આ ટેમ્પો ઓફ ધ લાઈફ છે એ આનાથી ઇમ્પેક્ટ થઈ ગયો છે, આનાથી અસર થઈ છે. એટલે તમે ગમે કોઈ ગુનો ન કર્યો હોય તો પણ ગુંડા આવી જાઓ. પછી કલમ 4માં જે ડેફિનેશન છે એ કોર્ટમાં કોઈ શબ્દ ટકશે નહીં. કોર્ટ મે ટેક ઇન્ટુ કન્સિડરેશન ધ ફેક્ટ્સ ઓફ ધ એક્યુઝ વોઝ. એટલે જ્યારે કેસ ચલાવવામાં આવે ત્યારે કેટલીક વસ્તુ કોર્ટમાં ધ્યાનમાં લે કે બી જોગવાઈ છે ને એમાં ડિટેન અંડર ધ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એન્ડ કન્ફર્મ બાય ધ એડવાઇઝરી બોર્ડ. ફૂલિશનેસ છે, મૂર્ખાઈ છે કાયદાની. બોર્ડે કન્ફર્મેશન કર્યો છે અને હાઈકોર્ટ એને જો કોશ કરે તો બોર્ડનું જજમેન્ટ કન્ફર્મેશન તરીકે ટકે નહીં. આટલું જ્ઞાન તો સરકારમાં હોવું જોઈએ કે ફાઇનલ ઓર્ડર જ ટકે, વચગાળાના ઓર્ડરો ન ટકે. એટલે જો તમારો બોર્ડમાં તમારી સામે પાસા તમારી સામે જ્યારે પુરાવો લેવામાં આવે ત્યારે આ વસ્તુ તમારી વિરુદ્ધ નહીં જાય. શાંતિથી સાંભળવું છે ને, તો આખો કાયદો તમને કહું. નહીં નહીં, હું આગળ આપને આપું છું ટાઈમ આપને, पण मारे किशनजी जोजो किशनभाई जे प्रमाणे बाबूभाईए बात करी बे त्रण एक्जाम्पल सेट करीने एमणे बात करी स्पानी बात करी कि 5 माणस क्या गभराई गया होय तो आ बधा लूपहोल्स छे एटले क्या कोई आंदोलनकारी आंदोलन न करे विपक्ष ना कोई नेता ने दबावो होय तो आवी रीतना गुंडो ट्रीट करी अने एना पर दबाण लावू होय आ कायदो असामाजिक तत्वों पर नियंत्रण नो छे कि आंदोलनकारी विपक्ष के कोई अन्य पक्ष जे सरकारनी विरुद्ध जाए के सरकारनी विरुद्ध बोले एना गुंडो साबित करवा माटे छे। गुड इवनिंग सी आ तमारो परसेप्शन छे अने आ देशमां लोकशाही छे बधाने विरोध करवानो बोलवानो अधिकार छे એટલે તમારો પરસેપ્શન છે મેટર ઓફ ફેક્ટ એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાજ્યોના રાજ્યમાં કે કેન્દ્રમાં કાયદાનું રાજ્ય અને સંવિધાનનું રાજ્ય હંમેશા પ્રસ્થાપિત થયેલું છે અને સર્વોચ્ચ અગ્રતા કમે છે જે કાયદાઓની વાત મુરબ્બી શ્રી બાબુભાઈ કહેતા હતા યસ હી વોઝ રાઈટ કાયદાકીય માણસ છે દરેક કલમોનો અભ્યાસ કર્યો છે અને એ કલમો પ્રત્યે એમણે દલીલ કરવાની હોય છે એટલે एक वकील तरीके एमनी दलीलोमां तथ्य छे पण लार्जेस्ट इंटरेस्ट ऑफ स्टेट जोईए इंटरेस्ट ऑफ द लार्जेस्ट पीपल स्टेटना लोकोना लार्जेस्ट इंटरेस्टमां वातने लेवाय तो आपणे जोयुं छे के घणी बधी जग्याओए जूना पुराणा कायदाओने लईने खास करीने व्याजखोरोना त्रासथी असंख्य आत्महत्याना बनावो बनी रह्या छे व्याजखोरो बेफाम छे કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરી અને એ લોકો છૂટી જતા આવ્યા છે એટલે નોટ ઓન્લી ધ વ્યાજખોરી પણ એમણે સ્પાની વાત કરી એમણે લાર્જેસ્ટ ઇન્ટરેસ્ટમાં કોઈ સમુદાય કોઈ ધર્મ કોઈ શાંતિથી રહેતી એક એરિયા ડિસ્ટર્બન્સ કરવાનો જે પ્રયત્ન કરે છે એ તમામ માટે 10 વર્ષથી લઈ 50,000 રૂપિયાના ફાઇનની જોગવાઈ કરી છે ઇટ્સ અ ઇન્ટરેસ્ટ ઓફ પીપલ જે લોકોને કાયદાનું સન્માન છે કાયદાનું માન છે સંવિધાનનું માન છે અને જ્યાં કાયદાનું રાજ્ય પ્રવર્તે છે એ તમામ લોકો આ વાતને આવકારે છે પણ યસ દરેક કાયદાઓની પોતાની એક મર્યાદિત વ્યાખ્યા અને એની લક્ષ્મણ રેખા હોય છે કાયદાવિદો હંમેશા કોર્ટોની એન્ડ ઓફ ધ ડે બાબુભાઈ કરેક્ટલી સેડ કે કોર્ટો એ નિર્ણય કરવાનો હોય છે આખરી નિર્ણય કરતા કોર્ટ હોય છે સરકારોનું કામ છે પોતાના નાગરિકોને મહત્તમ સુવિધા મળે મહત્તમ સલામતી મળે આપને છે તમને ઇન્ટરપ્ટ કરી રહ્યો છું પણ મારો સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે મને આ સ્ટેજ પર એ સવાલ પૂછવાની જરૂર લાગી રહી છે એટલે આપને ઇન્ટરપ્ટ કરી રહ્યો છું આપે કહ્યું કે કાયદો ઘડાઈ ગયો પણ આપ પોતે પણ ક્યાંક સ્વીકારશો કે જે કાયદો ઘડાયો છે એનો કોઈ પોલિટિકલ પાર્ટી દ્વારા દુરુપયોગ કરવામાં ના આવે કે મિસયુઝ કરવામાં આવે કે ના આવે પણ પોલીસ તંત્રના અમુક અધિકારીઓ દ્વારા પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ માટે કે પછી કોઈ પ્રકારની કાઇન્ડ કે કેસ માટે કે કોઈ પણ જાતની લાલચમાં આવીને આ ગુંડાગર્દીનો જે કાયદો છે એ કોઈ સામાન્ય વ્યક્તિ કે જેને ગુનો ખૂબ જ સામાન્ય કર્યો હોય પણ ક્યાંક એ વ્યાખ્યામાં સેટ થતો હોય તો વ્યક્તિને હેરાન કરવા ખાતર પણ ગુંડો જાહેર કરવામાં આવે એના માટે કોઈ સ્ટેપ્સ આમાં લેવામાં આવ્યા છે કે એવો કોઈ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હેરાન ન થાય જે લોકો કાયદાનું સન્માન કરે છે જે લોકો સંવિધાનમાં માને છે અને જે પોલીસ ઓફિસરો બાબુભાઈએ બહુ સારી વાત કરી હતી કે એન્ડ ઓફ ધ ડે સરકાર કાયદાઓ ઘડે છે એન્ફોર્સમેન્ટ કરાવવાનું કામ પોલીસનું છે જયવંતભાઈએ પણ વાત કરી મુંબઈના દાખલા આપ્યા યસ હી વોઝ રાઈટ એન્ફોર્સમેન્ટ કોઈ પણ કાયદાનું કેવી રીતે થાય છે એ કોઈ પણ કાયદાનો બેઝિક મૂળભૂત આત્મા છે પોલિટિકલ પાર્ટી છોડી દઈએ કોઈક પોલીસ અધિકારી પોતાના કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે પોતાની કોઈ લાલચ કે કંઈક પણ વસ્તુથી કોઈ સામાન્ય વ્યક્તિ કે જેને બહુ સામાન્ય ગુનો કર્યો જે પ્રમાણે આપે કીધું કે 188ના ગુનામાં ક્યાંક અલગ કલમ લગાવી દેવામાં આવી પાસા કરી દેવામાં આવે તો એ જ રીતે આ કલમનો અને આ કાયદાનો પણ ક્યાંક દુરુપયોગ થશે પોલીસ તંત્ર દ્વારા हेलो जी बाबू मारो सवाल है कि जे प्रमाण आपे कीधुं 188 में पासा लगावी देवामां आवे आपना बेअसील ने ए ज रीते कोई सामान्य व्यक्ति कोई नॉर्मल गुनो करे परंतु पोलीस तंत्रना कोई अधिकारी द्वारा पोताना पर्सनल इंटरेस्ट माटे एने आ डेफिनेशन में सेट थतो होय तो एने गुंडो जाहिर करी देवामां आवशे एवी आवनारा भविष्यमां एवी फरियाद उठशे के केम आपड़ा इंटरनेट में वांधो छे के हुं छे ओके फाइन क्या बाबू भाई जोड़े मारो टेक्निकल प्रॉब्लम ना कारण आवाज पहुंची नहीं रहो जयवंत भाई हूँ अपनी पास आई जे सवाल मैं किशन भाई ने कीधो हालांकि किशन भाई शासक पक्ष में एटले क्या सवाल आगो पाछो करी अने जवाब एमने आपी दीधो पण मारो सवाल स्पष्ट है जयवंत भाई विपक्ष कोई आंदोलनकारी ऊभो न थाय के ऊभो थाय तो एने कंट्रोल में करवा माटे क्या एक आ कायदो लाववामां आव्यो छे के पछी खरेखर आ कायदा लाववा माटेनो इंटरेस्ट अने सरकारनो रस सामान्य प्रजा सुरक्षित रहे ए लागी रह्यो छे आप शुं मानो छो આપણે સરકારને બેનિફિટ ઓફ ડાઉટ એટલા માટે આપવો જોઈએ કે એણે કાયદો લાવ્યો છે એ ચાઇના પ્લસ માઇનસ પોઈન્ટ આપણને એના અમલ પછી ખબર પડશે પણ બાબુભાઈ જે કીધું એ વાત સાથે હું સહમત છું કે આ જે ઘરવાસ હતો એમાં પોલીસે ઘણી બધી ઉમદા કામગીરી પણ ભજવી છે અને ઘણા એવા દાખલા પણ આપણે જોયા કે મહિલા પોલીસ હોય પોતાના બાળકને સાથે પોલીસ સ્ટેશન લઈને આવતી હોય અથવા તો પોતાના ઘણા એવા પેલા પણ છે કે જે પોતાના સંતાનોને રડતા હોય એવા આપણે વિડીયો જોયા છે કે મળી શકતા ન હોય એના કારણે એવી ઘણી બધી કામગીરી પણ કરી છે કે ભોજન પહોંચાડ્યું છે એવું ઘણું બધું કર્યું છે પણ એની સાથોસાથ આપણે એવા દાખલા પણ જોયા છે કે આપણે ઉત્તર ગુજરાતમાં એક જે પ્રેગ્નન્ટ મહિલા હતી તો એને જવા ન દીધી માસ્ક નહોતું એટલે આવા પણ એકદમ કરોડ બનાવો પણ અને પોલીસની જે કહેવાય કે અવ્યવહારતા હું એને કહીશ પ્રેક્ટિકલ તમને નિયમ આપ્યો છે પણ નિયમ છે તમારે જડતાપૂર્વક એનો તમે અમલ નથી કરવાનો એમાં સંવેદનશીલતા હોવી જોઈએ કોઈ પ્રેગ્નન્ટ મહિલા જતી હોય તો એને તમે જવા ન દો કારણ કે માસ્ક નથી પહેર્યા તો એ વસ્તુ ખોટી છે તો એમાં જે મૃત્યુ થયું તો એના જવાબદાર કોણ અને એની સામે શું કાર્યવાહી થઈ તો આ પ્રકારનું જે કામ અને સુરતમાં આપણે દાખલો જોયો કે એક ખાલી પેલી જે લોક રક્ષક દળ વાળી જે કોન્સ્ટેબલ હતી એને એક ધારાસભ્યના દીકરા સાથે આવું વર્તન કર્યો વિચાર કરો કે જો બીજો કોઈ હોત સામાન્ય વ્યક્તિ તો આનાથી કેટલું ખરાબ વર્તન એને કર્યું હોત એ સમય અને ત્યાંની પરિસ્થિતિ કેવી હોત જી જી આપ કન્ટિન્યુ કરો એ અને લોક રક્ષક દળની વ્યક્તિ છે આવું કરે છે જેને કોઈ આવો અધિકાર નથી મારી જે અલ્પવતી છે એ મુજબ હું બહુ હા તો એને કોઈ આવી અધિકાર નથી પણ જો પોલીસ આવું કરે તો કેટલું બધું થાય એટલે પોલીસને જો છૂટ આપવામાં આવે મેં કીધું એમ કે પોલીસ નો ડર હોવો જોઈએ સરકારનો ડર હોવો જોઈએ જો સરકારનો ડર ન હોય તો સરકાર નમાલી સરકાર છે એ સરકાર શાસન કરવાને લાયક નથી અને પોલીસ પણ એને પોલીસના પદ ઉપર જ રહેવાનો અધિકાર નથી પરંતુ સાથે સાથે સરકારે એના જે કઈ તંત્ર હોય એના જે કાન આંખ ખુલ્લા રાખી અને કયો પોલીસ કયા હવાલદાર કેટલું કરપ્શન કરે છે કેટલી પોસ્ટિંગ માટે કેટલા રૂપિયા ખવાય છે અથવા તો કેટલા ખોટા ગુનેગારોને પકડે છે અને સાચા ગુનેગારોને છટકવા દીધા છે આ બધું એને ધ્યાન રાખવું પડે અને એની સામે પગલા લેવા પડે પોલીસમાં પણ ડર હોવો જોઈએ કે સરકાર બેઠી છે આપણે કઈ ખોટું કરશું તો આપણી સામે પગલા લેવામાં આવશે ભૂતકાળમાં સંજીવ જે પહેલા છે સંજીવ ભટ્ટ એની સામે પણ પગલા લેવામાં આવે છે કસ્ટડીમાં મૃત્યુ થયું એટલે તો આ પ્રકારનો જે એક સરકારનો પણ ભય પોલીસમાં હોવો જોઈએ આજે આપણને થોડાક એવા ઉદાહરણો લાગે છે કે એટલો ભય પોલીસમાં પણ નથી અને ગુંડાગીરી વધી છે એટલા માટે કાયદો લાવવામાં આવ્યો છે એટલે એ સરકારે ફરીથી પુનઃસ્થાપિત કરવું પડશે કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે અને લોક વિધાનસભાની ચૂંટણી પણ 2 વર્ષ પછી આવી જશે ઓકે બાબુભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને હા અત્યારે આવે છે બરાબર જી બાબુભાઈ મારો સવાલ એ છે કે જે પ્રમાણે આપે કહ્યું કે આપના અસીલને કે 188 ની જગ્યાએ પાસા લગાવી દેવામાં આવ્યા તો એ જ રીતે મારો સવાલ એ છે કે કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા કોઈ સામાન્ય ગુનો કરવામાં આવે પણ એ વ્યક્તિએ કરેલો ગુનો આ ગુંડાગર્દીની જે ડેફિનેશન આપે આપી એમાં ફિટ થતો હોય તો એના પર आ कायदो लगाई दई अने कोई पर्सनल इंटरेस्ट माटे के कोई पण लालच माटे एनी जोड़े आवी रीतनु कृत्य करवामां आवे के एने आ गुंडागर्दीनी डेफिनेशनमां बेसाडी ए एक्ट लगावामां आवे एना पर एनी कलमो लगावामां आवे अने हैरान थवानी फरियादो भविष्यमां उठशे के केम आप शुं मानो छो आ कायदानो बेफाम दुरुपयोग थशे बेफाम पासानो हुं तमने कहूं बावळाना एक मारा मित्र छे नाम कहूं तमने एमनो दीकरो छे એમની સામે 324 ના 2 ગુના 19 અને 2020 ના છે ક્રોસ કમ્પ્લેન્ટ છે અને સામે 326 નો અને 307 નો ઓફેન્સ છે આ 324 ના સામે પાસાના ઓર્ડર થઈ ગયા અને એની સામે વાળા આ લોકો ઓપોઝિટ પોલિટિકલ પાર્ટીના છે, કાઉન્સિલર છે અને સામે છે એ પોલિટિકલ પાર્ટી જે પાવરમાં છે એના માણસો છે ને કોર્પોરેટર છે, તો એની સામે 307-324 ક્રોસ કમ્પ્લેન હોવા છતાં એની સામે પાસા ન થયા. આજ આ ગઈકાલે જ મારી પાસે આવેલી મેટરનો એક્ઝામ્પલ આપું છું. બીજું, આમાં જે ડેફિનેશન આપી છે જે સૌથી ખરાબ છે એ કલમ 14. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટરને તમને એમ લાગે કે આ માણસ ગુંડો છે અને ગુંડામાં એની પ્રોપર્ટી લીધી છે એટલે કોઈને પણ રોડ ઉપર લાવીને ભિખારી કરી દેવાના પાવર્સ કલમ 14માં આપવામાં આવ્યા છે. તમારી સામે 354ની એક ફરિયાદ થાય એટલે કોઈ બેનની તમારી સામે કંઈ કરવાનું જ નથી, કોઈની પાસે છેડતીની ફરિયાદ કરવાની એટલે તમે ગુંડાની ડેફિનેશનમાં આવી જાઓ અને પછી કલેક્ટરમાં અરજી કરવાની કે આ ભાઈએ આ છેડતીના ગુનામાંથી કે આમાંથી પૈસા કમાઈ લીધા છે. હવે એ તમે એની ડેફિનેશનમાં એવું છે કે નોન સોર્સ ઓફ ઇન્કમ, ધારો કે તમે 5 લાખનું ઇન્કમ ટેક્સનું રિટર્ન ભર્યું છે પણ કલેક્ટર એમ કે 5 લાખની પ્રોપર્ટી તમારી નથી, તમારી 25 લાખની છે, એટલે પહેલા તો કલેક્ટર તમારી પ્રોપર્ટીને ટાંચમાં લઈ લે, એડમિનિસ્ટ્રેટર નિમી દે, પોલીસ તમારે ઘરે આવીને બેસી જાય, પછી તમે લડજો કોર્ટમાં. એટલે આ કાયદાનો બેફામ દુરુપયોગ થઈ શકે એટલો છે. ડેફિનેશન એટલી જનરલ છે કે સામાન્ય માણસને સામાન્ય ગુનામાં ગુંડા તરીકે ચિતરી અને એની સામે ગમે તેવા પગલા લેવાય. એક જ મિનિટ, અવાજ આવે છે મારો? પણ ટૂંકમાં બતાવો, સમયની મર્યાદા છે. ઓકે, એક જ મિનિટ. આમાં જે આવ્યું છે ને એક જ, preventing any person from offering bid in auction lawfully conducted, એટલે કોઈ વેપારી પણ સલામત નથી. એક વેપારી એમ કે બીજાને જઈને કે મેં અહીંયા 2 કરોડનું ટેન્ડર ભરવાનું હતું અને મિસ્ટર સો એન્ડ સોએ મને આ ટેન્ડર ભરવા ના દીધું એટલે ગુંડો, અને એની બધી પ્રોપર્ટી જપ્ત થાય. જવાબ ઓકે, ફાઇન ફાઇન. બાબુભાઈ મારે કિશનભાઈ જોડું. કિશનભાઈ, આટલા બધા લૂપહોલ્સ ગણાવ્યા બાબુભાઈએ. બહુ સારી કહેવત છે, એક જ મિનિટ, ઇંગ્લિશમાં બહુ સારી કહેવત છે કે ઇફ યુ કીપ ધ સ્નેક ઇન યોર બેકયાર્ડ ઇટ ઇઝ નોટ નેસેસરીલી ધેટ ઇટ વિલ બાઇટ યોર નેબર ઓન્લી. યાદ રાખજો. ઓકે કિશનજીજી, મારે આપણી પાસે આવું છે ના. બસ બાબુભાઈ આપણો સમય પૂરો. કિશનસિંહજી, હું આપણી પાસે આવું છું. લૂપહોલ્સ ગણાવ્યા, એક્ઝામ્પલ સેટ કર્યા, પોલીસ તંત્રની પણ એક પ્રશ્નાચિહ્ન છે. આપ શું માનો છો જે આ બધા કાયદા ઘડવામાં આવ્યા છે ક્યાંક એનો દુરુપયોગ ન થાય એના માટે પોલીસને પણ ટ્રેનિંગ આપવામાં આવશે? પોલીસને પણ ક્યાંક કોન્ફિડન્સમાં લેવામાં આવ્યા છે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને કે આ રીતે સામાન્ય વ્યક્તિ કે જેને ખરેખર ગુનો ના કર્યો હોય કે કર્યો હોય તો સામાન્ય હોય એને આ વ્યાખ્યામાં સેટ કરી એને હેરાન કરવો, પરેશાન કરવો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ માટે કે કોઈ પણ રીતે એ ન થાય એ માટે પોલીસ તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ કે પોલીસ તંત્રને પણ કોન્ફિડન્સમાં લેવામાં આવ્યો છે આ કાયદા માટે? હવે પ્લીઝ મને ઇન્ટરપ્ટ ના કરતા વચ્ચે. જી જી જી, આપ સમય આપો. 3 મિનિટનો આપ સમય. ત્યારે પણ પહેલા તો છે નહીં તો તમે કેમ લો આવતા હોય? હિસાબ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ છે. હવે વકીલ તરીકે મુરબીજી બાબુભાઈ વાતને કોઈ પણ એંગલ પર લઈ જઈ શકે છે. એ પોતે વકીલ છે, કાયદાકીય નિષ્ણાત છે, એટલે એમની ડેફિનેશન સામે હું પ્રશ્ન નથી ઉઠાવતો. વસ્તુ સ્થિતિ એ છે કે ગુજરાત અને દેશમાં સમયાંતરે કાયદાઓની પુનર્વિચાર, કાયદાઓની કેટલો ઇફેક્ટિવનેસ, કોર્ટો કેટલી નિર્ણાયક નીવડીએ કાયદાઓ માટે, આ તમામનું સરકાર સમયાંતરે મનન ચિંતન કરતી હોય છે. આપણા ત્યાં શહેરોનો વ્યાપ વધ્યો છે, ગુનાખોરીની પદ્ધતિઓ બદલાઈ છે, એટલે દરેક જગ્યાએ વસ્તુ સ્થિતિ બદલાઈ છે અને બદલાતા સમય પ્રમાણે આમાં જે લોકો કાયદાનું અનુપાલન કરે છે એમણે ક્યાંય કોઈ ડર રાખવાની જરૂર નથી. ગુંડાઓ ગુંડાગર્દી છોડે અથવા ગુજરાત છોડે એ આનો ઉદ્દેશ છે. માનનીય પ્રદીપસિંહજી અને મુખ્યમંત્રીશ્રીજીએ ક્લિયર શબ્દોમાં કીધું છે કે ગુજરાતમાં અને દેશમાં એનસીબીના એનસીએસના જે આંકડાઓ છે, નેશનલ ક્રાઇમ સ્ટ્રેટેજિક્સ બ્યુરોના, એ પ્રમાણે અત્યાર સુધીમાં ઘડાયેલા, એમાં કોંગ્રેસની ગવર્મેન્ટો પણ આવી ગઈ ને બાકીની પાર્ટીઓની ગવર્મેન્ટો પણ આવી ગઈ, તો 7 to 8.5% કાયદાકીય દુરુપયોગો, કાયદાના અર્ધઘટનને લઈને અધિકારીઓ દ્વારા, એની સરેરાશ માત્ર 7 થી 8.5% જેટલી છે. બટ ધેટ ડઝન્ટ મીન કે આપણે એ 7 થી 8.5%ને પણ પ્રમોટ કરીએ. આપણી ઈચ્છા રાખીએ કે એ 0% જ રહે, અને ક્યાંય પણ કોઈ અધિકારી જો કાયદાનો દુરુપયોગ કરે છે તો ચોક્કસપણે એને નાથવા માટે સરકાર બેઠેલી છે. કાયદાનો અમલ થવા દો અને કોઈની પ્રોપર્ટી લઈ લેવાની વાત નથી. આ એવા લોકો માટેની વાત છે જે લોકો કોલ સેન્ટરો ચલાવે છે, જે લોકો સટ્ટાબાજી ચલાવે છે, જે લોકો સ્પા ચલાવે છે, જે લોકોની ઇન્કમ 2 નંબરની છે. એટલે આ બધું, અને મારે રાજકીય વાત નહોતી કરવી પણ 356ની કલમનો જેમ દુરુપયોગ થયો છે એમ આ કલમનો દુરુપયોગ ના થાય એ આપણે આશા ચોક્કસપણે રાખીએ. અને સરકારે બહુ સારી દાનત સાથે શાંત, સલામત અને સમૃદ્ધ ગુજરાત રહે એના માટે કાયદાકીય સુધારાઓ કર્યા છે અને એમાં ક્યાંય. फाइन किशनजी जी आपे जे बात करी आशा राखीए कि एवुं ज थाय अने आवनारा समयमां आ कायदो प्रजा माटे सारो नीवड़े एवी ज आशा अने जे प्रमाणे समग्र चर्चाना अंते निष्कर्ष पर पहोंचीए कि क्यांक आ कायदो जे घडवामां आव्यो छे सरकारनो हेतु सामान्य प्रजा लार्ज स्टेजमां प्रजाने फायदो थाय एनो छे. पण पोलीस अधिकारीओने निर्माण न्यूज चेनल द्वारा हूँ अपील करवा मांगू छूँ कि आ कायदानो दुरुपयोग कोईपण अधिकारी कोईपण इंटरेस्ट माटे न करे अने सामान्य जनताने आनाथी रक्षण मळे तो વધુ સારું. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.